કોરોના વાયરસને લઈને તમામ જે કહી શકાય કે વેપાર પર અસર જોવા મળી રહી છે અને મહામારી ચાલી રહી છે અને તેને લઈને જે મહત્વપૂર્ણ બાબત છે, અમદાવાદ કોરોનાના પગલે બીઆરટીએસ એએમટીએસ બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ તંત્રનો તંગલખી નિર્ણય છે આ અને રવિવારે નહીં પણ અત્યારથી જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે એએમટીએસ અને બીઆરટીએસ જે બસ સેવા છે તેમાં પણ લોકો એક સાથે જતા હોય છે, ચારથી પણ વધારે, એટલે કે 20-25 લોકો આ બસની અંદર મુસાફરી કરતા હોય છે ઘણા લોકો, પણ તેના કારણે પણ લોકોને કોરોના વાયરસનો ચેપ ન લાગે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા. અને આપને જણાવી દઈએ કે 22 તારીખ એટલે કે આવતીકાલે હવે જનતા કર્ફ્યુ નું જે પાલન લોકો દ્વારા કરવામાં આવશે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ પહેલ કરવામાં આવી રહી છે કે લોકોએ આ જનતા કર્ફ્યુને પ્રતિસાદ આપવો પડશે, કારણ કે આ આપણા માટે જ છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા બ્રિંદા રાવલ જોડી ગયા છે. બ્રિંદા, જણાવશો, માહિતી સામે આવી રહી છે અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસની બસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂમિ, જો વાત કરીએ તો કોરોનાનો કહેર હવે સમગ્ર ભારતમાં જે હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારબાદ હવે ગુજરાતની અંદર પણ કોરોનાએ દેખા દીધી છે. 13 જેટલા કેસ જે છે તે પોઝિટિવ નોંધાયા છે સમગ્ર ગુજરાતની અંદર. ત્યારે જો વાત કરીએ તો આજે કોરોના વાયરસ છે તેને અડામવા માટે થઈને આ નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યા છે. એક પછી એક અલગ અલગ નિર્ણયો સામે આવી રહ્યા છે. હાલ જો વાત કરીએ તો ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે એટલે કે 22 તારીખે સમગ્ર જનતા કર્ફ્યુમાં અમદાવાદની તમામ એએમટીએસ અને બીઆરટીએસ જે સેવા છે તે બંધ રાખવામાં આવશે, પરંતુ આજે સાંજે 5 વાગ્યાથી તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસો જે છે તે બંધ કરી દેવામાં આવી છે. એટલે કે આ જે બીઆરટીએસ નું બસ સ્ટેન્ડ છે તે જગ્યાએ જોઈ શકાય છે કે તમામ બસ સ્ટેન્ડો જે છે તે આ પ્રકારે ખાલી જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે કોરોના વાયરસની જે અસર છે તે ખાસ જોવા મળી રહી છે. જો વાત કરીએ તો અમદાવાદની અંદર 3 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યો છે. ખાસ જો વાત કરીએ ભૂમિ, તો જે રીતે આવતીકાલે સમગ્ર જનતા કર્ફ્યુનું જે વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે તેના સમર્થનમાં આજથી જ એએમટીએસ અને બીઆરટીએસને બંધ કરી દેવામાં આવી છે, તેના સમર્થનમાં એએમટીએસ અને બીઆરટીએસ બંધ છે. બીજી તરફ જો વાત કરીએ તો સોમવારે જે પરિસ્થિતિ હશે આવતીકાલને લઈને તે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે કે સોમવારથી ચાલુ કરવી કે પછી 31 તારીખ સુધી આ તમામ સેવાઓ જે છે તે બંધ કરવામાં આવશે. પરંતુ આવતીકાલની જો વાત કરીએ ભૂમિ, તો આવતીકાલે તમામ અમદાવાદની અંદર જોવા જે તમામ પાર્કિંગ પ્લેસ છે, તમામ જે પ્રાઇવેટ જગ્યાઓ છે, જે જગ્યા પર કોર્પોરેશન સંચાલિત ગાર્ડન છે, તમામ જે ફૂડ સ્ટ્રીટ છે તે તમામ વસ્તુઓ બંધ છે. એટલે કે જનતા કર્ફ્યુમાં આ બધી જ વસ્તુઓને બંધ રાખવામાં આવી છે. બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસ બંધ કરવાનું મુખ્ય કારણ આજથી એ છે કે જે રીતે તમામ જે લોકો હોય છે, જે વાહન વ્યવહાર કરતા હોય છે, તેની સંખ્યા એએમટીએસ અને બીઆરટીએસમાં વધારે હોય છે, કારણ કે જે રીતે વિદ્યાર્થી વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, આ વધારે ઉપયોગ કરતો હોય છે. પરંતુ જે રીતે શાળા કોલેજો બંધ છે તેને લઈને જે નોકરિયાત વર્ગ છે તે આ બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરતા હોય છે, અને તેને કારણે 144 ધારા જે લાગુ કરવામાં આવી છે તેને પગલે પણ આ નિર્ણય લેવાયો છે, જેથી કરીને હજી પણ વધારે આ જે વાયરસ છે તે ફેલાય નહીં. પરંતુ જે રીતે હજી અમદાવાદની અંદર 3 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, પરંતુ હજી જો વાત કરવામાં આવે તો આ જે કેસ વધે નહીં, પરંતુ તેને નિયંત્રણ કરવામાં આવે થઈને તેના માટે થઈને કોર્પોરેશન દ્વારા આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. એટલે કે આજથી લઈને પરમ દિવસે સવાર એટલે કે સોમવાર સવાર સુધી એએમટીએસ અને બીઆરટીએસ તમામ જે રૂટ છે તે રૂટ બંધ રહેશે, અને તમામ જે બસો જે અમદાવાદની ઉપર જે રસ્તા ઉપર દોડતી હતી તે તમામ બસો બંધ કરવામાં આવી છે. બીજી તરફ જે લોકો છે કે જેને ખબર નથી કે એએમટીએસ અને બીઆરટીએસ બંધ કરી છે, તેને પણ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલે નહીં પરંતુ આજથી જ 5 વાગ્યા તમામ બસો અને તમામ બીઆરટીએસ બસો જે છે તે બંધ કરી દેવામાં આવી છે, કે જેથી આ કોઈ પણ વાયરસ છે તેની લોકોની ઉપર અસર ન પડે. જી ભૂમિ, બિલકુલ. બ્રિંદા, તમે અત્યારે બીઆરટીએસ ના પ્લેટફોર્મ પર છો, તો ત્યાંનું દ્રશ્ય બતાવવાનું, માહોલ બતાવવાનો પ્રયત્ન કરશો કે ક્યાં માહોલ કેવો છે અને કોઈ મુસાફરી અટવાયું એવું જાણવા મળ્યું છે? કારણ કે અત્યારે જે સરકાર દ્વારા ડાયરેક્ટ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટોટલી આજથી જ બંધ થઈ જશે બીઆરટીએસ અને એએમટીએસ. ચોક્કસ ભૂમિ, હું પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ. કેમેરા પર્સન જે વિરલ વ્યાસ છે તેમને કહીશ કે દ્રશ્યો બતાવે, કારણ કે જે રીતે કોરોનાની જે અસર છે તેને લઈને પહેલેથી જ લોકોએ ઓછું કરી દીધું હતું આવવાનું, પરંતુ હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે
તે નિર્ણયને અનુસાર તમામ બીઆરટીએસ બસો જે છે, બીઆરટીએસ બસ સ્ટેન્ડ જે છે તે જગ્યા ઉપર માત્ર કર્મચારીઓ જ હાજર છે, કોઈ પણ જે મુસાફરો છે તે જોવા નથી મળી રહ્યા. કારણ કે જે રીતે 5 વાગ્યાથી તમામ બસો બંધ કરવાનો જે નિર્ણય છે તે નિર્ણયને લઈને અમદાવાદની અંદર તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસો જે છે તે બંધ કરી દેવામાં આવી છે. મુસાફરોની જો વાત કરવામાં આવે તો મુસાફરો જે છે તે આવતા નથી, પરંતુ તેમને જે માહોલ છે જે અમદાવાદની અંદર તેને લઈને આજે નિર્ણય છે તે લેવાયો છે. ખાસ જો વાત કરીએ, બસ જો હે બંધ હો ગઈ હૈ, ક્યા કહોગે અભી, ક્યા કહોગે મેડમ? તો ભૂમિ, જે રીતે લોકો છે તેમની જો વાત કરવામાં આવે તો લોકોને ખબર નથી કે બસ બંધ થઈ છે, એટલે કે ઘણા એવા લોકો હોય છે જે આવતા હોય છે, પરંતુ આજે બસ છે એએમટીએસ અને બીઆરટીએસ તેને જનતા કર્ફ્યુના સમર્થનમાં આજથી જ બંધ કરી દેવામાં આવી છે. જી ભૂમિ, બિલકુલ. બૃંદા, આભાર માહિતી માટે.